रिपोर्टर रूम रिपोर्ट एक्सक्लूसिव। कोरोना वॉरियर्स हुई राजनीति के गंदे कीड़ों का शिकार। गुजरात पुलिस की कांस्टेबल सुनीता यादव कोरोना के खिलाफ जंग में मुस्तैद अपने कर्तव्य का पालन कर रही थी, लेकिन जब उसने इस विश्वव्यापी महामारी को मजाक समझते एक कार में बगैर मास्क के घूम रहे 5 युवकों को रोका तो वे मंत्री पुत्र से अपने दोस्ती की दोस्त बता उसके साथ बहस करने लगे और मौके पर मंत्री पुत्र को बुलवा लिया। पर सैल्यूट है इस कोरोना वॉरियर्स को जिसने रात 10:30 बजे अपने पिता की MLA प्लेट लगी कार में आए मंत्री पुत्र को उसकी औकात दिखा दी। पहले देखिए पूरे वीडियो, फिर सुनाते कोरोना वॉरियर्स के दुखद अंत की दास्तान। અમારા ભાઈ નો ફોન આવ્યો એટલે હું આવ્યો. તમને કર્ફ્યુ ચાલુ છે ખબર છે? યસ ખબર છે. કેટલા વાગ્યાથી ચાલુ થાય? 9 વાગ્યા 10 વાગ્યાથી. 10 વાગ્યા પછી તમને ઘરમાંથી બહાર નીકળવાની પરમિશન કોણે આપી? મને જવાબ આપો. તમને 10 વાગ્યા પછી બહાર નીકળવાની પરમિશન કોણે આપી? તમે બહાર કેમ આવ્યા ઘરેથી? આપણે બંને જાહેર સેવક છીએ, એકબીજાનું કામ કરવાનું હોય. આ વસ્તુ ખોટી છે. આ ફોન ભી ખોટો છે, રેકોર્ડિંગ થઈ રહ્યું છે એ ભી ખોટું છે. હેલો, તમે સાહેબ તમારી ઓળખાણ આપો પેલા. તમે કોણ છો સાહેબ? તમે કોણ છો? ગુજરાત સરકાર માં છો ને કોણ છો તમે બતાવવાનું? ના, હું ગુજરાત સરકાર માં નથી. મારા ફાધર છે ને એ ધારાસભ્ય છે. અને ધારાસભ્ય છે? શું નામ છે? કુમારભાઈ કાનાણી, આરોગ્ય મંત્રી. આરોગ્ય મંત્રી? ઓકે ઓકે, બરાબર, સમજાવી દઉં. હવે તમારી ગાડીમાં જે આ ગુજરાત લખ્યું છે શું છે? શું બોર્ડ માર્યું છે? એમએલએ ગુજરાત લખ્યું છે. એમએલએ જરા એક વખત જોઈ આવો તો. એક વખત આમ જોઈ આવો તો લખેલું છે વ્યવસ્થિત. ફોન માં લઈ લો જરા. હવે તમે કોણ છો? કુમારભાઈ કાનાણી સાહેબ ના સુપુત્ર છો. ઓકે, આ એમએલએ જે છે એ બોર્ડ છે કોના માટે? તમારા માટે છે? તમારા ફાધર માટે છે? મારા ફાધર માટે છે, પણ અત્યારે હું મારી પાસે ગાડી નહોતી એટલે હું એની ગાડી લઈને આવ્યો. તમે એમની ગાડી લઈને આવ્યા એટલે તમારું ફરજ પહેલા શું બને? એમનું આ જે ઓળખાણ છે એ નીચે ઉતારો. તમારી પાસે હક છે આ બોર્ડ મૂકવાનું? અચ્છા, તો હું કાઢી લઉં. કાઢીને મૂકીને આવું પછી વાત કરો મારી સાથે. કાઢો એને પહેલા તો દેખાડો. એમાં દેખાડો આવશે. આવી જાઓ ભાઈ. હવે તમે 9 વાગ્યા પછી સાહેબ બહાર નીકળ્યા છો તો તમને કોણે પરમિશન આપી 9 વાગ્યા પછી બહાર નીકળવા? પરમિશન તો મને કોઈ આપે નહીં, પણ ફરજ પડી મને. તમારા ભાઈ બંધ છે બરાબર? તો તમે ક્યાંથી અહીંયા આવ્યા એ ફરજ પડી એટલે તમે આવી ગયા એમ. તમને તમે કદાચ કુમારભાઈ કાનાણી સાહેબ ના સુપુત્ર છો એટલે તમને નિયમ કાનૂન લાગુ નથી પડતા. તમે સમાજ સેવક છો? સમાજ સેવક છો? સમાજ સેવક. તમારું ફરજ શું બને કે આ લોકો જે કઈ કરતા એ લોકો રોકવાનું હોય, એ લોકોને આગળ પેલું કરવાનું હોય? રોકવાનું હોય. સમજાવ આવ્યા? ફોન ઉપર નથી સમજાવવું હતું તમારેથી? તમે અહીંયા આવ્યા જ કેમ આવ્યા તમે? ના, એમને સમજતા નતા એટલે. કોણે? મેં તો ના પાડી ફોન. મારું વાત મારે નથી કરવી એવું કઈ કીધું? તે મને ક્યારે કીધું કે વાત કરો? તમે મને એમ કહો તમે બહાર આવ્યા કેમ આવ્યા? તમે કુમારભાઈ કાનાણી સાહેબ ના સુપુત્ર છો એટલે તમને હક આપ્યું કોઈ બહાર નીકળવાનું? જો કે એ સાહેબ ને મેં ક્યારે? અમે 5 જણા જાણ બંધ રાખને બે મારી જો બે બોડું બંધ રાખ. અમે જાણે કેમ 5 જણા કોરોના ફેલાઈ દીધો? તમે બોડું બંધ રાખી દીધું ને બધા અગ્રેસિવ થઈ ગયા. બોડું બંધ રાખ. તમે મને એમ કહો તમે હજી કુમારભાઈ કાનાણી સાહેબ કોણ છે? એવું નામ સાંભળ્યું છે, મંત્રી છે એ મને ખબર છે. મેં ક્યારે રૂબરૂ એમને મળી નથી બરાબર? રેડી છે એ તો કે ભાઈ તમે ઠીક છે સાહેબ જે હોય તે કદાચ એમએલએ જેવો કે સાહેબ તો રેડી જ છે. સાહેબ રેડી જ છે. સાહેબ તો રેડી છે બરાબર, પણ હવે તમે એમનું નામ લે તમે અહીંયા આવ્યા અને સાહેબ મેં હટાવી લીધું. હટાવી લીધું? તમે એમ કીધું હું પેલા સાહેબ નું સુપુત્ર, મતલબ તમે એમના દીકરા છો? મેં તો રિક્વેસ્ટ કરી. મેં કે શું રિક્વેસ્ટ કરી તમે? કે ભાઈ હું મારા એક મિત્ર માટે આવ્યો છું. તમે પેલા તો બહાર નીકળવાની પરમિશન કોને આપી? તમે રાત્રે 9 વાગ્યા પછી બહાર નીકળવા પરમિશન કોને આપી? કુમારભાઈ કાનાણી સાહેબ ને ફોન લગાડો,
તમને પરમિશન આપે બહાર નીકળવાની? અમે ગાંડા છે, રાત્રે બહાર કઈ ઉભો છે? ફોન લગાડો ગુરુમ સાહેબ ને, તમારો ફોન લગાડો, ફોન લગાડો, તમારા ફાધર ને ખબર છે તમે અત્યારે અહીંયા છો? ફોન લગાડો એને, અને એને કયો કે હું બહાર આવ્યો છું 9 વાગે પછી, 10 વાગે પછી કર્ફ્યુ ચાલે. પેલા ને આથી આપો, આમ રાઉન્ડ મરાવો, રાઉન્ડ મરાવો પેલા ને. ઓય તું મોડું બંધ કર, મારી સાંભળો, તમે કુમારભાઈ કાનડ સાહેબ ને ફોન લગાડો, એમને તમને પરમિશન આપી અત્યારે બહાર નીકળવાની? નથી આપી, પણ હું હા લગાડો. તમે કુમારભાઈ કાનાણી સાહેબ નો સુપુત્ર છો, એટલે તમને કોને હક આપ્યું બહાર નીકળવાનું? તમે એટલા મોટા અધિકારી, એટલા મોટા વ્યક્તિ ને તમે સુપુત્ર હોય ને, તો તમે પેલા ઘરની બહાર ના નીકળો, તમે પેલા નિયમ નું પાલન કરો, પછી આવો લફંગા દોસ્તો નો સાથ આપો, ખબર પડી? અરે એ મને નહીં સમજાવવાનું તમારે કે મારા દોસ્તાર જેટલા હું આવ્યો છું, વાત કરવા આવ્યો. ફોન ઉપર વાત થઈ છે કે તમે અહીંયા આવ્યા કેમ આવ્યા? અરે હું રિક્વેસ્ટ કરવા આવ્યો છું. કે રિક્વેસ્ટ ફોન ઉપર ના થઈ શકે? તમે કાનૂન નું ભંગ કર્યો તો બહાર કેમ નીકળ્યા અત્યારે? देखा आपने किस तरह नियमों की धज्जियां उड़ाने वाले मंत्री पुत्र और उसके साथियों की धज्जियां उड़ा दी इस निडर निर्भीक जांबाज महिला कांस्टेबल ने. परंतु जैसा कि भारतीय राजनीति में गंदी परंपरा पड़ चुकी है, कांस्टेबल सुनीता यादव को भी डराया धमकाया गया, जबकि सुनीता यादव ने अपने वरिष्ठ इंस्पेक्टर को इस पूरी घटना की सूचना दे दी थी, परंतु उसने भी कोई मदद नहीं करते हुए सुनीता यादव को ही कहा कि तुम्हें चेकिंग करने की क्या जरूरत थी. हारकर इस ईमानदार कर्तव्य की मूर्ति कांस्टेबल ने अपनी नौकरी से इस्तीफा दे दिया. वो तो धन्यवाद है सहकर्मी पुलिसकर्मी साथी का जिसने यह वीडियो शूट कर सच्चाई उजागर कर दी. तो साथियों, इस वीडियो को शेयर फॉरवर्ड करते हमें कांस्टेबल सुनीता यादव का सपोर्ट कर उसे न्याय दिलवाना है और मंत्री पुत्र और उसके साथियों को उचित दंड. तो करिए इस वीडियो को ज़्यादा से ज़्यादा शेयर फॉरवर्ड ताकि कांस्टेबल सुनीता यादव को न्याय मिल सके, उसका सम्मान हो सके. हालांकि सूरत पुलिस आयुक्त RB ब्रह्मा भट्ट ने घटना की जांच के आदेश जारी कर दिए हैं, परंतु उसमें लिपापोती न हो जाए इसलिए सुनीता के सपोर्ट में कमेंट कर अपनी बात जरूर कहिए. जय हिंद, वंदे मातरम. सोशल डिस्टेंसिंग पालन के साथ पहनना है मास्क. स्पेशल रिपोर्ट एवं यूनिक वीडियोस के लिए सब्सक्राइब जरूर करें.